રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે ત્યારે જેતપુરના આરટીંબડી ગામે 10 ગાયોનું મારણ કર્યું હતું જેથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી સિંહને ફરી જંગલમાં છોડવાની રજૂઆતો કરી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવાર આતંક મચાવી રહ્યો છે એવાલ નાઝિર વોગાણી જેતપુર અત્યારે હાલ આરટીંબડી ગામમાં સાયા સરપંચ તરીકે ફરજ બજાવું છું મારું નામ છે મનીષ વઘાસિયા રાત્રે 2:30 થી 3 વાગે દર્શક સિંહનું ટોળું અમારા ગામની પુરુષોત્તમ લાલજી ગૌશાળાની અંદર દિવાલ ટપી અંદર ઘૂસી ગયું હતું તે દર્શક ગાયોનું મારણ કરેલું છે 8 ગાયોના મૃતદેહ અત્યારે ગૌશાળામાં પીડા છે અને 2 ગાયોને દિવાલમાંથી ખેંચી અને લઈ ગયા ફોરેસ્ટની ટીમે સાથે જ હતી પણ જ્યારે એને ટીમને 10 વાગ્યાનું લોકેશન મળેલું હતું તો 10 વાગ્યાના ફોરેસ્ટની ટીમ પાછળ પાછળ હતી પણ સિંહ આડેધડ ખેતરમાં થઈ અને સીધા ગૌશાળામાં ઘૂસી ગયા જ્યાં એ લોકો અહીંયા પૂગા ત્યાં 10 ગાયોનું મારણ કરી નાખ્યું હતું ત્યારબાદ એ લોકો દિવાલ ટપી અંદર આવી બીજી 30 ગાયો હતું એનું રક્ષણ કરવા આડા ઊભા રહી ગયા અને ફોરેસ્ટની ટીમ પાછળ પાછળ જ હતી અને બંને એટલી અમારે સરકારશ્રીને એટલો કહેવાનું માગી છે કે જે સિંહ અહીંયા રેવન્યુ વિસ્તારમાં આવેલા છે એને જંગલ તરફ ઝડપથી ધકેલે હાલ રવિ પાકની સિઝન હોય ખેડૂતોને રાત્રિ દરમિયાન વીજળી મળતી હોય તો ખેડૂતોમાં પણ સિંહને લઈને એક પ્રકારનો ભય હોય તો તમારી શું માંગણી છે દિવસ પાળી લાઇટ થઈ જાય તો ખેડૂતોને રાત્રે પિયત કરવા ન જવું પડે અને કોઈ પ્રકારનો કાંઈ અનિચ્છીય બનાવ ન બને તેના માટે દિવસ પાળી લાઇટ કરી દે તો ખેડૂતોને મુશ્કેલી ન થાય મારું નામ જગદીશભાઈ ડોબરિયા હાલ અત્યારે આરપિંડી ગામ અમારી ગૌશાળા પુરુષોત્તમલાલ ગૌ સેવા છે એની અંદર જે આજે રાત્રે મોડી રાત્રે 2 થી 2:30ના ગાળામાં જે સિંહના દસેક સિંહનું ટોળું દિવાલ ટપી અને અંદર ઘૂસી ગયો અને દસેક ગાયોનું અમે મારણ કરેલું છે હાલમાં અત્યારે 8 ગાયોના મૃતદેહ અંદર જ પીડા છે અને જે 2 ગાયોને સિંહ પોતાની મારણ કરી અને દિવાલ ટપી અને ભેગા ઢસડીને લઈ ગયા છે અને હાલ અત્યારે ગ્રામ્યની અંદર અથવા ખેતીવાડીની અંદર લોકોમાં ભયનો માહોલ છે અને સિંહોના છેલ્લા 3-1 મહિનાથી 2.5 મહિનાથી આ ધામા છે અને આ દસેક ગામની અંદર આ સિંહને હિસાબે ખેડૂતો પરેશાન છે મજૂર લોકો મળતા નથી મજૂરો રહેતા નથી ખેતીવાડીમાં ખેતીની જે વીજળી આવે છે ખેતીને એ રાતના આપે છે તો ખેડૂતોને રાતે તો ન છૂટકે જવું પડે છે જીવનો જોખમ લે અને આની વિશે કોઈ સરકાર નોંધ લેતું નથી અને આ જંગલ ખાતાના સાહેબોને ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી છે છેલ્લા 10 દિવસ પહેલાં આ 10 ગામના સરપંચોએ મામલતદારશ્રી સાહેબને જાણ કરી હતી કે ભાઈ જંગલ ખાતામાં આ તમારા સિંહ છે એને રેવન્યુમાં તગડી મૂકો જેથી કરીને ખેડૂતોને કંઈ નુકસાની ન થાય અને ખેડૂત એને બિંદાસ એનું ખેતીકામ કરી શકે આજે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાની થઈ છે અત્યારે ખેડૂતોની જે આ ખેતીમાં પાછું નવો પાક લેવાની તૈયારી કરવી છે તો એના વિશે જો ખેડૂતો રાતનું પાણી વારવું મોલ અને પાક તૈયાર હોવા છતાં ખેડૂતો જઈ શકતા નથી મજૂરોને ગમે એવી મજૂરી આપીએ મોંઘી છતાં મજૂર આવતા નથી અને અત્યારે હાલ પાક બધો તૈયાર છે એ મજૂર વાંકે બધો ખરાબ થઈને બગડી જવાની ભીતિમાં છે તો આમાં સરકારશ્રી સાહેબ તથા વન્ય આ જંગલ ખાતાના અધિકારીઓ થોડું ધ્યાન આપે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરે તો વધારે સારું